ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ગયું છે અને વરસાદને લઈને મહત્વની અપડેટ સામે આવી ગઈ છે નવસારીથી. નવસારીમાં પૂરના પાણી ઓસરતા હવે રાહત મળી છે. નવસારી વાસીઓએ અનુભવી મોટી રાહત. પૂરના પાણી ઓસરતા તંત્રએ હવે રાહતનો શ્વાસ લીધો છે. પૂર્ણા નદીનું જળસ્તર ઘટતા પાણી ઓસરવા લાગ્યા છે. હાલ પૂર્ણા નદીની સપાટી 19 ફૂટ પર છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 30 ફૂટ ઉપરથી વહી રહી હતી. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે. તો નવસારીમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, જોકે હવે પાણી ઓસરી ગયા છે. પાણી ઉતરતા તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. નવસારીમાં ધોધમાર મુશળધાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 40 વર્ષમાં આવો વરસાદ પ્રથમવાર વરસ્યો હતો અને જેને લઈ અને પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થયો હતો. જોકે હવે જે પાણી છે તે ઓસરવા લાગ્યા છે. પૂર્ણા નદીનું જળસ્તર ઘટતા પાણી ઓસરવા લાગ્યા છે. હાલ પૂર્ણા નદીની જે જળ સપાટી છે એ 19 ફૂટ પર છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારીની પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી વટાવી જતા નવસારી જળબંબાકારની સ્થિતિમાં ફેરવાઈ ગયું હતું. જ્યાં જુઓ ત્યાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ દરિયામાં જે ઓટ ઉતરતાની સાથે જે પાણી લેવાની શરૂઆત કરવામાં આવી છે અને તેને લઈને જે પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે. હાલ આપણે દ્રશ્ય બતાવીશ નવસારીની પૂર્ણા નદીના, ક્યાં જ્યાં ગત રોજ પૂર્ણા નદી છે તે પોતાની ભયજનક સપાટી વટાવી ચૂકી હતી અને 30 ફૂટ જેટલી અંદાજિત સપાટી પહોંચતા જે નવસારીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નવસારીનો એ ખૂણો બાકી નહોતો કે જ્યાં પૂરની સ્થિતિથી લોકો અસરગ્રસ્ત થયા હોય, પરંતુ જે પ્રમાણે આજની વાત કરવામાં આવે તો અહીં હાલ જે સપાટી છે તે ખૂબ જ નીચે આવી ચૂકી છે અને પૂર્ણા નદીની હાલની સપાટી અંદાજિત 19 ફૂટ ઉપર હાલ પહોંચી છે. એટલે સીધી 11 ફૂટ જેટલો જે ઘટાડો છે તે સપાટીમાં થયો છે, કારણ કે ઉપરવાસમાં વરસાદનું જોર પણ ઘટ્યું છે અને હાલ જે પ્રમાણે દરિયાએ પાણી લેવાની શરૂઆત કરતા જે પૂર્ણા નદીમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે. જોકે જે પૂર્ણા નદી છે તે હાલ બંને કાંઠે હજી પણ વહેતી જોવા મળી રહી છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આ પૂર્ણા નદી એ જે લેવલ છે એ લેવલ પૂર્ણા નદીનું ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો પૂર્ણા નદીની જે ભયજનક સપાટી છે 23 ફૂટ છે અને ગત રોજ 30 ફૂટ ઉપરથી પૂર્ણા નદી વહી રહી હતી. આપણે પિલર બતાવવાનો પ્રયાસ કરીશું કે ગત રોજ જે પિલર છે એ પિલરના ઉપર જે પાણીનું જળસ્તર છે તે પહોંચ્યું હતું. એટલે એક અંદાજો લગાવી શકાય છે કે જે સપાટીમાં છે તે ખૂબ જ ઝડપથી ઘટાડો થયો છે. હાલ જે નવસારીના જે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં સંપૂર્ણ જે પાણી છે તે ઓસરી ચૂક્યા છે. મહદઅંશે જે કેટલાક વિસ્તારો છે કે જે સામાન્ય જે પાણી ભરાવાની સ્થિતિ હજી પણ ઠેરની ઠેર છે, જે પાણીના નિકાલ માટેની કામગીરી પણ છે તે નવસારી નગરપાલિકા અને તંત્ર તરફથી હાલ છે તે કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે પૂર્ણા નદીના અંદર ગત રોજ પાણીનો ધસમસતો પ્રવાહ છે તે જોવા મળ્યો હતો અને તેને લઈને જે વિશાળકાય જે લોખંડની એંગલ છે એ લોખંડની એંગલ પણ અહીં જે તણાઈને એક બાજુએ આવી પડી હતી. હાલ જે નવસારીના લોકોએ એક રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે ગત રોજ જે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા, લોકો પારવાર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા, હાલાકીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે આવા સંજોગોની અંદર એક ખૂબ જ રાહતના સમાચાર નવસારીવાસીઓ માટે મળ્યા છે. કારણ કે તમામ મોટા ભાગના જે પૂરના પાણી છે તે હાલ નવસારીમાંથી ઉતરી ચૂક્યા છે અને તંત્ર દ્વારા હવે સફાઈ કામગીરી છે તે યુદ્ધના ધોરણે હાથ ધરી દેવામાં આવી છે. કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, નવસારી.